નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ સાત ગણિત પ્રકરણ નંબર ચાર સાદા સમીકરણો અને એમના સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો જે પ્રશ્ન નંબર એક છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોઝની અંદર કરવાના છીએ તો આપણને પાના નંબર એક્યાસી તમારી ટેક્સ્ટબુકની બુકની અંદર એનસીઆરટીની એમાં પ્રશ્ન નંબર એક આ મુજબ આપેલો છે કે આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો એટલે જે છેલ્લું ખાનું ખાલી આપેલું છે તે આપણને પૂર્ણ કરવાનું કીધું છે હવે અહીંયા આપણને બે વસ્તુ આપી છે અનુક્રમ એટલે કે નંબર ક્રમ છે આ સમીકરણ આપ્યું છે જે કિંમત છે તે સમીકરણની અંદર મૂકતા સમાધાન થવું હોય એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બે સરખી થવી જોઈએ આજે ચલની કિંમત છે તે ચલની જગ્યાએ એ મૂકતા ચલની કિંમત ચલની જગ્યાએ એ મૂકતા બે બાજુ સરખી થઈ જાય તો સમીકરણનું સમાધાન થયું એમ કહેવાય અને જો ચલની કિંમત મૂકતા સરખી બંને બાજુની એટલે કે જમણી બાજુની કિંમત અને ડાબી બાજુની કિંમત એટલે કે ડાબા અને જબા જો બંને સરખું થાય તો સમાધાન કરે નહીતર સમાધાન ન કરે સિમ્પલ વસ્તુ છે એક જ જોવાનું આ એક્સની જગ્યાએ ત્રણ મૂકશો તો શું થશે ત્રણ પ્લસ ત્રણ કેટલા થયા તો જમણી બાજુ છે નથી તો આ સમાધાન કરશે નહીં કરે આપણે માત્ર હા કે જવાબ આપવાનો છે આપણે લખશું ના એક્સ ની જગ્યાએ જીરો મૂકીએ તો જીરો પ્લસ ત્રણ એટલે સરવાળો કેટલો થાય જીરો પ્લસ ત્રણ એટલે ત્રણ પરંતુ જમણી બાજુ તો જીરો છે બંને સરખા થશે ત્રણ અને જીરો સરખા ન થાય તેથી શું થશે કે આ પણ સમીકરણનું સમાધાન કરતું નથી એના પછી જોઈએ ત્રીજું બરોબર તો આપણને અહીંયા એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો સમીકરણ આપેલું છે અને અહીંયા આપણને જે એક્સની કિંમત છે તે માઇનસ ત્રણ આપેલી છે કેટલી આપેલી છે માઇનસ ત્રણ એટલે કે ઋણ ત્રણ ઓછા ત્રણ હવે અહીંયા એક્સની જગ્યાએ તમે ઓછા ત્રણ મૂકો એટલે શું થશે પ્લસ ત્રણ અને માઇનસ ત્રણ શું થશે જીરો ત્રણ માંથી ત્રણ જાય તો જીરો તો અહીંયા ડાબી બાજુ શું થઈ ગઈ જીરો ને જમણી બાજુ પણ કેટલી છે જીરો તેથી અહીંયા છે તે સમીકરણનું સમાધાન થશે તો જવાબ શું આવશે આપણો હા ચોથી ખાલી જગ્યા એટલે કે જોઈએ તો એની અંદર એક્સ માઇનસ સાત બરાબર એક એક્સ માઇનસ સાત બરાબર એક અને અહીંયા આપણે એક્સ ની જગ્યાએ શું કીધું છે કેટલા લેવાના છે સાત તો અહીંયા એક્સની જગ્યાએ સાત મૂકીએ તો સાત માંથી સાત બાદ કરીએ તો શું થઈ જશે આ તો જીરો થઈ જશે પરંતુ અહીંયા આપણને કેટલું આપેલું છે એક સાત માઇનસ સાત એટલે જીરો જીરો બરાબર બંને સરખા થતા નથી તેથી સમીકરણનું સમાધાન થતું નથી હવે તમે વિચારો જોઈએ આ એક્સની કિંમત અહીંયા આઠ મૂકો જોઈએ કે એક્સની જગ્યાએ એની કિંમત આઠ મૂકો તો આઠ માંથી સાત બાદ કરો તો શું મળશે એક મળશે જે જમણી બાજુ જેટલા મળે છે તો સમીકરણનું સમાધાન થશે એટલે કે હા હવે અહીંયા પાંચ એટલે જીરો આ આખું પદ શું થઈ જાય જીરો પરંતુ બરાબર સામે કેટલા છે જમણી બાજુ પચીસ જે બંને સરખા થતા નથી તેથી સમીકરણનું સમાધાન થતું નથી હવે અહીંયા એના પછી આપણે જોઈએ તો સાતમું પ્રશ્ન એની અંદર પાંચ એક્સ બરાબર પચીસ સમીકરણ એનું એની જે કિંમત છે તે બદલાવેલી છે તેથી પાંચ ગુણ્યા પાંચ પચીસ અને બરાબર પણ પચીસ એટલે આ બંને છે ડાબા અને જબા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે તેથી સમીકરણનું સમાધાન કરશે હવે એના પછીનો આઠમો પ્રશ્ન જોઈએ તો પાંચ એક્સ બરાબર પચીસ સમીકરણ એનું એ જ છે એક્સની જે કિંમત છે તે ચલની આપણે શું આપી છે માઇનસ પાંચ આપી છે માઇનસ પાંચ હવે અહીંયા તમે માઇનસ પાંચ અને પ્લસ પાંચ બંનેનો ગુણાકાર કરશો તો પાંચ ગુણ્યા પાંચ પચીસ થશે પણ કેવા પચીસ થશે માઇનસ પચીસ થશે કેવા થશે માઇનસ પચીસ હવે માઇનસ પચીસ બરાબર પ્લસ પચીસ સરખા કહેવાય કારણ કે માઇનસ પછી પ્લસ પછી નહીં જવાબમાં કિંમત માઇનસ છ લેવાની હવે એમની જગ્યાએ તમે માઇનસ છ મૂકો અને એને ત્રણ વડે ભાગો તો ત્રણ દુ છ થાય પણ કેવા અહીંયા છ હોય તો માઇનસ છ ને તમે ત્રણ વડે ભાગો માઇનસ બે મળે કેટલા મળે માઇનસ બે પણ અહીંયા આપણને શું આપેલું છે પ્લસ બે સમાધાન અહીંયા પણ થશે નહીં તેથી આપણો જવાબ શું થશે ના અહીંયા જોઈએ કે એમની જગ્યાએ જીરો મૂકી દઈએ જીરોના છેદમાં કંઈ પણ હોય તો એ શું થશે જીરો જ થશે જીરો તમને કોઈ પણ વળે ભાગશો તો એ પણ ઝીરો જ થશે અને સામે બે છે તેથી અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી તેથી આનો જવાબ પણ ના અને છેલ્લો પ્રશ્ન જોઈએ અગિયાર તો એમ નો ત્રીજો ભાગ એમ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ટુ એટલે કે એમના છેદમાં ત્રણ બરાબર બે તો એમની જગ્યાએ અહીંયા છ મૂકીએ ને છ ને ત્રણ વડે ભાગીએ તો બે મળશે બરાબર ડાબી બાજુ તો જમણી બાજુ પણ બે અહીંયા મળે છે તેથી આની અંદર જે સમીકરણ છે તેનું સમાધાન થાય છે તેથી આપણો જવાબ હા તો જ્યારે તમને કિંમત આપી હોય તો એમાં ચકાસવાનું કે તો માત્ર જે ચલ છે તેની જગ્યાએ કિંમત મૂકી દેવાની જો ડાબા અને જબા બંને સરખી થઈ જાય તો સમાધાન કરે છે અને જો ન થાય તો સમાધાન કરતું નથી આ એક જ વસ્તુ યાદ રાખવાની તો આ હા તો દાખલા નંબર એક અને પાના નંબર એક્યાસી પરનું કોષ્ટક તો આજના આ વિડિયોઝની અંદર આટલું જ ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોઝની અંદર નેક્સ્ટ એક્ઝામ્પલ નવા પ્રશ્નો અને દાખલાઓ સાથે ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ અને શીખતા રહો ગણિત જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આભાર જય